લાખણી તાલુકાના મડાલ સરપંચ શ્રીમતી હેમીબેન શાંતિજીના સપુત્ર ભરતજી ઠાકોર સાથે ગુજરાતના પ્રયત્નશીલ મુખ્યમંત્રી ઓફિસમાંથી ફોન કરી કોરોના મહામારીના ખબર અંતર પૂછ્યા હતા, ત્યારે ભરતજી ઠાકોરે ફોન દ્વારા જણાવ્યું હતું કે આજ દિન સુધી કોઈ આરોગ્ય ખાતાની ટીમ લાખણી તાલુકામાંથી જિલ્લામાંથી મડાલ ગામના આરોગ્ય તપાસણી માટે આજ દિન સુધી કોઈ આવેલ નથી। આ અંગે ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ધ્યાન દોરવા માટેની રજૂઆત કરી હતી। એસબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ। હેલો, નમસ્કાર, હું ગાંધીનગરથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ત્યાંથી વાત કરું છું। તમે મંડાલ ગામથી સરપંચ હેમીબેનના ત્યાંથી વાત કરો છો ને? અજીબેન ત્યાંથી, હેમીબેનના ત્યાંથી સરપંચના। તો તમે હેમીબેનના શું સગાટાવ છો? હું પુત્ર કહું છું, પુત્ર। હા ભાઈ, તો તમારા ગામમાં લોકડાઉનનો બરાબર અમલ થઈ રહ્યો છે ને? હા એકદમ બેન, કમ્પ્લીટ રહ્યો અમલ ડાઉન, સુસ્ત। ત્રણ ચાર વખત છંટકાવ બી દેવાનો કર્યો અને એકદમ શાંતિ, જે લોકો આવેલા છે શાળામાં હોમ ક્વોરન્ટાઇન બી કર્યા છે। અનાજના વિતરણમાં બી સરપંચ, તલાટી અને જે કમિટી બનાવેલી છે એ લોકો જોડે બેસીને વિતરણ કરાવે છે। હા, અને ગામમાં બીજી કોઈ તકલીફ તો નથી પડી રહી ને? ના, બિલકુલ બિલકુલ હાલમાં કોઈ તકલીફ નથી પડી રહી। હા ભાઈ, તો આ રોગો ગામડાઓ સુધી ના પહોંચે તેમજ ગામના લોકોની પ્રાથમિક જરૂરિયાતો જળવાઈ રહે તે માટે સાહેબે તમારી ખાસ ચિંતા કરી છે, તો તમારે આ વિશે સાહેબને કઈ કહેવું છે? સાહેબ તો વાત કરાવો, વાત કરીએ સાહેબથી। ભાઈ માફ કરશો, સાહેબ તો નથી, પણ તમારી કોઈ વાત હોય તો અમે જરૂર સાહેબ સુધી પહોંચાડીશું। સાહેબ સુધી પહોંચાડજો કે જિલ્લામાંથી તાલુકામાંથી કોઈ ટીમ આવી નથી તપાસમાં, સરપંચ લેવલે અમે અમારી જવાબદારીથી બધું કામ કર્યું છે, પણ તાલુકાના કોઈ અધિકારી હોય કે જિલ્લાના કોઈ અધિકારી હોય અમારા ગામની વિઝિટ આપી નથી। હા ભાઈ, તો આપની વાત છે, અમે જરૂર સાહેબ સુધી પહોંચાડીશું। ઓકે, તમારી સાથે વાત કરીને ખૂબ સારું લાગ્યું, આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ, તમારો પણ ખૂબ આભાર।